અમદાવાદના વેજલપુરમાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા દુકાનદારો દુકાનમાંથી પાણી ઉલેચવા મજબૂર બન્યા વરસાદી પાણીમાં દુકાનનો સામાન પણ પલળી ગયો વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતો તેવો દુકાનદાર આક્ષેપ કરી રહ્યા છે દુકાનદારોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં સામાન્ય વરસાદ હોય કે ધોધમાર વરસાદ હોય પરંતુ કેટલાક દુકાનના માલિકો વેપારીઓને નુકસાન હર હમેસ માટે થતું આવ્યું છે વેજલપુરના આ દ્રશ્યો છે કે સામાન્ય વરસાદની અંદર જ જોઈએ તો દુકાનની અંદર પાણી આવી જતા હોય છે અને જેના કારણે વેપારીઓને ભારે નુકસાન થતું હોય છે વેપારી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું કેટલા વર્ષથી આ સમસ્યા છે આ દસ સાલથી સમસ્યા છે આપણે જેટલો થોડોક વરસાદ આવે ને એટલે અંદર કોઈ બધું પાણી અંદર ભરી ગાય છે બરાબર બે સાલ પહેલા અહીંયા બધી પાણી પડી ગઈ હતી એની કોઈ ક્ષમતા થઈ નઈ પાણી જવાની આગળ કોઈ પાણી જતો નહી પાણી અહીંયા ભળી જાય છે બરાબર એટલે અમારે બધું નુકસાન થઈ ગયું છે અમે ભાડા વાળા છે અમે છે કેવી રીતે બધું પૂરો કરીએ છે કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય આપની મુલાકાતે આવે છે કારણ કે દસ વર્ષ થી સમસ્યા છે ક્યારે આપણે જોયા નહી નહીં કોઈ દાદ નહી જોયા કોઈ આવતો જ નહીં અહીંયા પૂછવાય જોવાઈ જ નહીં આવતો પહેલાં તો પછી પૂછો જ કોણ આવે છે જે દ્રશ્યો છે તે દર્શાવીશું કે આખરે જે પ્રકારે પાણી ભરાયેલા છે એક બે નહીં અનેક દુકાનમાં આ પ્રકારનું નુકસાન થતું જોવા મળે છે સાથે જ જોઈએ તો માત્ર ને માત્ર હેરાન પરેશાન થતા હોય તો તે વેપારીઓ છે કારણ કે અન્ય દુકાનોમાં પણ આ પ્રકારની હાલત જોવા મળી રહી છે આખરે કેવી રીતે આનું નિરાકરણ આવે તે વેપારીઓ ઈચ્છી રહ્યા છે કારણ કે જે રીતે દર વર્ષે તેમના માલસામાનને નુકસાન થતું હોય છે મોટી ખોટ જતી હોય છે તે બાબત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે દુકાનની અંદર જે પાણી ધસી આવતા હોય તે પાણી આખરે માલસામાનમાં પણ એટલું જ નુકસાન કરે છે અને લોકો માટે સામાન્ય વરસાદમાં પણ મુશ્કેલી સાબિત થતી જોવા મળે છે આખરે વેપારીઓ માટે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા છે કેમેરામેન દીપક સેન સાથે જિજ્ઞેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ